कच्छ जिला वहीवटी तंत्र द्वारा 144 लागू छे, त्यारे हवे मुस्लिम बिरादरो मस्जिद में जई समूह में नमाज नहीं पढ़ी सके, પોતાના ઘરે જ નમાઝ પઢવા આદેશ। આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કચ્છના તમામ મસલકના મૌલાના સાહેબો અને આગેવાનોને સાથે રાખી ગઈકાલે આઈજીપી શ્રી ત્રિવેદી સાહેબ જોડે ટેલિફોનિક ચર્ચામાં એવું ચર્ચા થયેલી કે મૌલાના સાહેબો આવો અને મસ્જિદમાં જે ભીડભાડ વાળા વિસ્તાર છે અને ભીડભાડ થાય છે મસ્જિદોમાં તેનું નિરાકરણ લાવો। તો આપણે જે મહામારી ચાલી રહી છે કોરોના વાયરસની, તેમાં પણ થોડો સાથ સહકાર આપો અને નહીં તો 144ની જે કલમ છે એનો અમારે ઉપયોગ કરવાનો ના આવે તેવી સાહેબની પણ થોડીક અપીલ હતી। અને વિવિધ વિસ્તારોમાંથી પોલીસ ખાતાએ પણ કડક વલણ અપનાવતા માંડવી છે, કોઠારા છે, અન્ય વિસ્તારોમાંથી પણ એવું આવ્યું, કારણ કે મસ્જિદમાં સમૂહમાં નમાજ પડાતી હોય અને અત્યારે તો સ્વાભાવિક જ્યારે બંધ લોકડાઉન થયું એના પછી બધા ઘરે રહેવા માંડ્યા તો ફરિયાની મસ્જિદોમાં અને જે લોકો નમાઝ ન પડતા છૂટક છૂટક પડતા હતા તે પણ સમૂહમાં આવવા લાગ્યા, એના કારણે એક મોટો સમૂહ ઊભો થયો અને જે ખરેખર કોરોના વાયરસને તકલીફદાય થાય તેવું તંત્ર દ્વારા અમને વારે ઘડી જાણ કરતા તમામ મસલકના મૌલાના સાહેબો અને આજે આઈજીપી શ્રી ત્રિવેદી સાહેબ અને સૌરભ તોલુબિયા સાહેબની સાથે મિટિંગ કરેલ અને તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ સરકારના નિયમ પ્રમાણે 144 લાગેલી છે, છતાં પણ અત્યાર સુધી અમો સમૂહમાં પડતા હતા, પણ હવે જ્યારે કટોકટીનો સમય નજીક આવતો જાય છે ત્યારે આપણે એવો નિર્ણય લેવાનો સાહેબની રૂબરૂમાં તમામ મસલકનાઓ મૌલાના સાહેબો તેમજ અનવર સાહેબ બાવા સાહેબને ટેલિફોન ઉપર ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લીધો કે ભાઈ હવે ફક્ત 3 જણા જ મસ્જિદની અંદર મસ્જિદ આબાદ રહે, જે ખાતર મસ્જિદ બિલકુલ બંધ ન રહે જે ખાતર, અને મસ્જિદમાં લાઉડમાં 5 વખત અઝાન પુકારવામાં આવે તે હેતુથી 3 જણા મસ્જિદની અંદર આવ જાવ કરશે અને જરૂર જણાશે તો પરિસ્થિતિ જો કાબૂમાં નહીં આવે અને કરફ્યુ જો પરિસ્થિતિ ઊભી થશે તો તમામને જે લોકો નમાઝ પડવા માટે 3-3 જણા જશે તેમને કાર્ડ અને પાસ પણ ઇસ્યુ કરવામાં આવશે। અસલામ અલેકુમ રહમતુલ્લાહ વબરકાતુહ। કચ્છના તમામ મસલકના મુસ્લિમ સમાજને મસ્જિદમાં નમાજ પડવા બાબતે એક અપીલ કરવામાં આવે છે અને તેને સખત રીતે અમલ કરવાનું છે તેવી તહકીકાત પણ કરવામાં આવે છે, કારણ કે આજરોજ રેન્જ આઈજી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ વડા સાથે રૂબરૂ મિટિંગ કરતા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તમામ મસલકના આલિમો હતા, આગેવાનો હતા તેમજ જવાબદાર વ્યક્તિઓ પણ સાથે હતા, તેમાં નિર્ણય લેવાનું છે અને તે સર્વસંમતિથી છે અને તેને આપણે અમલ કરવાનું છે અને તે અમલ આપણે કરશું તો આપણા સ્વાસ્થ્યને અને આ મોટી બીમારી ફેલાઈ રહી છે તેને એક જાતનું બ્રેક મળશે। અને આ ચર્ચા દરમિયાન આ બેઠેલા છે એ બધા સાથે હતા, તદુપરાંત ફરજંદે મુફતી કચ્છ સૈયદ અનવર શાહ બાવા સાહેબની જોડે ફોન ઉપર ચર્ચા વિચારણા બાદ તેમજ એલેદી સમાજના કચ્છ જિલ્લાના અમીર મૌલાના બિલાલ સાહેબ જોડે પણ ફોન ઉપર ચર્ચા સાથે આ નિર્ણય લેવાનો છે, જેમાં નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે આજથી આપણે નમાજની અંદર બા જમાત 5 વખત પડવાની છે, પણ પહેલા જે રીતે પડતા હતા તે રીતે નહીં, અત્યારે ફક્ત ને ફક્ત લાઉડ ઉપર આઝાન સમયસર પોકારવાની રહેશે અને ફક્ત 3 જણા સાથે બા જમાત અદા કરવાની રહેશે, એનાથી વધારે કોઈ પણ જણ મસ્જિદમાં ન આવે, પોતપોતાના ઘરે નમાજ પડે અને એની તાકીદી લે અને બીજા સમૂહની સાથે આપણે પણ સાથ સહકાર આપીએ, વધારામાં કોઈ પણ જાતનો જો વધારે ગરદી થશે તો સરકારશ્રી તરફથી પોલીસ તંત્રે ખુલ્લા શબ્દોમાં જણાવ્યું છે કે અમો 144ની કલમ લગાડી ફોજદારી કરશું અને જો તમારામાંથી કોઈ વ્યક્તિ માનશે નહીં તો તેના જવાબદાર ફક્ત ને ફક્ત આ નિયમને ન માનનારા ન અમલ કરનારા ઉપર રહેશે તેની નોંધ લેવા વિનંતી। આ નિયમ કચ્છ જિલ્લાના ગામડા શહેર તેમજ વિવિધ સેન્ટ્રો ઉપરની મસ્જિદો માટે તમામ મસલકના મસ્જિદો માટે લાગુ કરવામાં આવે છે જેની નોંધ લેવા વિનંતી।
આટલી વિનંતીને સર્વે સમાજે અમલ કરવા વિનંતી તેવી સાથે અસલામ આલેકુમ રહમતુલ્લાહ વબરકાતુહ.